દિવાળીના તહેવાર લોકલ ખરીદી અને બાતીગર કલાને ધબકતી રાખ્યો આ સ્લોગન સાથે સરસ મેળા 2023 સપનાની ઉડાનનું અડાજણ ખાતે મેયરશ્રી હસ્તે ઉદઘાટન આજે કરવામાં આવ્યું હતું. અડાજણ ખાતેના હરિપાક રોડ પર ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, ગુજરાત સરકારના ગ્રામ્ય વિકાસ વિભાગીય અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વયંસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરાતી કલાત્મક વિવિધ વસ્તુઓનું વેચાણ દ્વારા સ્વસહાય જૂથો એટલે કે સખી મંડળોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમણે સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાનો શુભ આશય સાથે મેયર દક્ષેશ માવણી દ્વારા સરસ મેળા 2023નું સપનાની ઉડાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. એમ બી પ્રજાપતિ, ડાયરેક્ટર DRDA સુરત તરીકે ફરજ બજાવું છું અને આજરોજ આપણે સરસ મેળાનું ઉદઘાટન કર્યું છે. માનનીય સુરતના મેયર શ્રી માવાણી સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં આપણે ઉદઘાટન કર્યું. મેળો આજથી ચાલુ થયો છે, 10 દિવસ સુધી ચાલનાર છે, 7 તારીખ સુધી મેળો ચાલશે. સરસ મેળો જે છે એ આપણા જે સખી મંડળના બહેનો જે છે એમણે બનાવેલી પ્રોડક્ટ એના વેચાણ માટેનો મેળો હોય છે. ભારતના અલગ અલગ વિસ્તારોમાં મેળો થતો હોય છે, મોટા મહાનગરોમાં થાય છે. આપણા ગુજરાતમાં અમદાવાદ અને સુરત ખાતે સરસ મેળાઓ યોજાય છે. આ વખતે સુરતમાં ગુજરાતનો પહેલો સરસ મેળો આ વર્ષનો યોજાઈ રહ્યો છે. એમાં 150 સખી મંડળો ભાગ લઈ રહ્યા છે. ગુજરાતના 100 અને ગુજરાત સિવાયના બીજા રાજ્યોના 50, એમ કરીને આખા ભારતમાંથી 150 સખી મંડળો એમણે બનાવેલી વિવિધ પ્રોડક્ટો, એમાં વેરાયટી પણ ખૂબ છે. કાપડથી માંડીને ખાદ્ય સામગ્રીને સુશોભનની વસ્તુઓ, માટીની વસ્તુઓ, ઘણી બધી વસ્તુઓ જે છે એ અહીંયા પ્રદર્શન અને વેચાણ થશે. શહેરીજનોને શું સમજે છે? આપણા સુરતના શહેરીજનો તો આવક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે પંકાયેલા છે અને જાણીતા છે. તો સુરતીજનોને મારી નમ્ર અપીલ છે કે આપણા દેશના ઇન્ટિરિયર વિસ્તારના બહેનોએ ખૂબ મહેનત કરીને એમની કળા જે છે આ વસ્તુઓમાં પ્રદર્શિત કરી છે, તો એમને પ્રોત્સાહન આપવા માટે ખૂબ ઉમળકાથી ભાગ લે આ મેળામાં. અને દિવાળી પહેલાંનો સમય છે તો દિવાળીની જે ખરીદીઓ છે એ પણ આપણે આ બહેનોએ બનાવેલી વસ્તુઓ થકી કરીએ અને આ બહેનોના જે આત્મનિર્ભર બનાવવાનો માન્ય વડાપ્રધાનશ્રીનો જે ઉદ્દેશ છે એમાં આપણે સહભાગી થઈએ. સુરતના અડાજણ ખાતે 27 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી આ સરસ મેળો 2023 ચાલશે, જેની એક વાર મુલાકાત ખરેખર લેવી રહી. અઝર કુરશી સાથે હર્ષદ શેઠા.